नमस्कार मित्रों, ऑल इन गुजराती यूट्यूब चैनल में आपनो स्वागत है। तो मित्रों, आज नी वीडियो में आपने जानीशुं बद्रीनाथ धाम नी यात्रा नो महत्व। तो मित्रों, चार धाम मांथी एक बद्रीनाथ धाम नी यात्रा खूब ज पवित्र यात्राओं मांनी एक यात्रा गणाय छे। हिंदुओं माने छे के विष्णु भगवानना आ पवित्र धाम मां जे एक वार प्रवेश मेळवी ले तेमनो जन्मारो सुधरी जाए छे। प्राचीन पुराणों में उल्लेख है कि बद्रीनाथ धाम पासे अनेक मनुष्यों अने साधु संतों तथा देवताओं करोड़ों वर्ष सुधी तपस्या करी हती। अहीं नर अने नारायण नामना बे संतोए लांबो समय सुधी तपस्या करी हती। एवं मनाय छे कि नारायण एटले के विष्णु भगवान आजनी तारीखे अहीं हाजरा हजूर छे अने ए जग्याए बद्रीनाथ मंदिर बनावायुं छे। आठमी सदी में श्री आदि शंकराचार्य ने बद्रीनाथ विस्तार में एक काड़ीशाली ग्राम की शिला मिली थी। तेमने हुमलाखोरों थी बचावा माटे मंदिर में स्थापित करवामां आवी हती। आ पवित्र शिला ने गरम पानी ना जरा नीचे एक गुफा में स्थापित कराई हती। 16मी सदी में गढ़वालना राजाए आज जगह एक भव्य मंदिर बनावड़ाव्युं हतुं। आ मंदिर विषे कहेवत छे के जे बदरी जाए छे तेने ओदरी नथी आवू पड़तू। मतलब के अहीं दर्शन करनार व्यक्ति जन्म मृत्युना चक्करमांथी छूटी जाय छे, तेमने मुक्ति मळे छे। आ धाम ऋषिकेशथी 294 किलोमीटर दूर उत्तर दिशामां आवेलू छे। हिमालयनी तळेટીમાં વસેલા આ ધામને ધરતીનું વૈકુંઠ પણ કહેવાય છે। અહીં દર્શન કરી ચૂકેલા ભક્તોને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમની સામે બેઠા હોય તેવી દિવ્ય અનુભૂતિ થાય છે અને તેમનું મન આનંદથી તરબતર થઈ જાય છે। બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુની 1 મીટર ઊંચી કાળા પથ્થર એટલે કે શાલિગ્રામની પ્રતિમા છે, તેમાં ભગવાન વિષ્ણુ ધ્યાન મુદ્રામાં છે। મંદિર ગર્ભગૃહ દર્શન મંડળ અને સભા મંડળ એમ 3 ભાગમાં વહેંચાયેલું છે। મંદિરના પરિસરમાં દેવી દેવતાઓની 15 મૂર્તિઓ બિરાજમાન છે। અખાત્રીજે જ્યારે બદ્રીનાથના કપાલ ખુલે છે ત્યારે મંદિરમાં એક દીવો પ્રગટતો જોવા મળે છે। આ દીપ દર્શનનું ખાસું મહત્વ છે। માન્યતા છે કે 6 મહિના સુધી દરવાજા બંધ હોવા છતાંય અંદર દેવતા દીવાને પ્રગટેલો રાખે છે। અહીં પ્રસાદમાં વન તુલસીની માળા, ચણાની કાચી દાળ, મિશ્રી વગેરેનો પ્રસાદ ચડે છે। આખા મંદિરમાં તુલસીની સુગંધ પ્રસરી જાય છે। આ રંગબેરંગી મંદિરનું પ્રવેશ દ્વાર દૂરથી જ યાત્રીઓનું ધ્યાન આકર્ષે છે। મંદિરની નજીક વ્યાસ અને ગણેશજીની ગુફા બનેલી છે જે ખૂબ જ સુંદર છે। મનાય છે કે અહીં બેસીને વેદ વ્યાસજીએ મહાભારતની રચના કરી હતી। આ જ રસ્તે થઈને પાંડવો અને દ્રૌપદી સ્વર્ગના રસ્તે ગયા હતા। મંદિર પાસે જ ગરમ પાણીના જરા આવેલા છે, તેમાં શ્રદ્ધાળુઓ ડૂબકી મારવાનો લાભ ઉઠાવે છે। આ કુંડના પાણીમાં સલ્ફરનું વધુ પ્રમાણ હોવાથી અહીં નહાવાથી ચામડીના રોગ દૂર થાય છે। બદ્રીનાથથી ફક્ત 3 કિલોમીટર દૂર ભારતનું છેલ્લું ગામ માના ગામ આવેલું છે। ત્યાર પછી તિબેટની બોર્ડર શરૂ થઈ જાય છે। નજીકમાં 400 ફીટ ઊંચો વસુંધરા ધોધ આવેલો છે। આ મંદિરનું બાંધકામ બૌદ્ધ સાધુઓના વિહાર જેવું છે। તેના રંગો ખૂબ જ આકર્ષક છે। મંદિરનો મંડપ એ એક મોટો હોલ છે જેમાંથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચાય છે। ત્યાં ભગવાન નારાયણ બિરાજમાન છે। બદ્રીનાથ સમુદ્રથી 10,170 ફીટની ઊંચાઈ પર ગઢવાલ હિમાલયનમાં આવેલું છે। બદ્રીનાથ મંદિર અને શહેર અલકનંદા નદીથી વહેંચાયેલા છે। વચ્ચે શહેરને મંદિર સાથે જોડતો બ્રિજ બનાવાયો છે। આપણા પુરાણોમાં જણાવ્યા મુજબ અહીંની યાત્રા કરનારને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે। અહીં પહોંચવા કોઈ ટ્રેક કરવાની જરૂર નથી। આથી વૃદ્ધ કે યુવાન કોઈ પણ વ્યક્તિ આ સ્થળની મુલાકાત લઈ શકે છે। યાત્રાળુઓ માટે ખાસ પૂજાનું પણ આયોજન કરાય છે। કાર અને બસ મંદિરથી થોડે જ દૂર પાર્ક કરવામાં આવે છે। અહીં શ્રદ્ધાળુઓની ખાસી ભીડ રહેતી હોવાથી એડવાન્સ બુકિંગ કરાવી લેવું ફાયદાકારક છે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી તમને અમારી નવી વિડીયોની અપડેટ મળતી રહે। ધન્યવાદ મિત્રો।